કોવિડ નાઇન્ટીન સામેની લડતમાં તાજેતરમાં રસીના નિર્માણ અંગેના પુષ્કળ સકારાત્મક સમાચાર મળ્યા છે અમારું લક્ષ્ય છે કે તમને રસીને લગતી કેટલીક સત્ય માહિતી આપીશું અને કેટલીક સામાન્ય દંતકથાઓ અને અફવાઓ નિવારીશું ચેપી અને બીજા રોગોથી બચાવવા માટે ઘણા વર્ષોથી રસીનો ઉપયોગ કરવામાં આવે છે લોકોને બચાવવા માટે એક અસરકારક જાહેર આરોગ્ય વ્યૂહરચના છે તમારામાંના લગભગ બધાને ઓળી ગાલપચોડીઓ ભૌલિયો ક્ષય ન્યુમોનિયા અને ઇન્ફ્લુએન્ઝા જેવી અમુક બીમારીની રસી મૂકવામાં આવી હશે આપણા જન સમુદાયોમાં સૌ કોઈ વૃદ્ધિથી માંડી અને નાના બાળકોને અપાયેલી રસીથી વિશ્વભરના લાખો લોકોનો જીવ બચ્યો છે રસી લેવાથી તમે ફક્ત પોતાનું રક્ષણ નહીં પણ તમે તમારા કુટુંબનું તમારા સમુદાય અને વિશાળ જન સમુદાયનું રક્ષણ કરો છો મેડિસિન અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી એમ એચઆરએ એ યુકેમાં બધી નવી દવાઓ અને રસીઓને મંજૂરી અને લાયસન્સ આપવા માટે જવાબદાર છે તે સુનિશ્ચિત કરે છે સલામતી ગુણવત્તા અને અસરકારકતાના આવશ્યક ધોરણો તેઓ ક્લિનિકલ ટ્રાયલ્સમાં તમામ ડેટાની સમીક્ષા કરવા માટે જવાબદાર છે અને જેમણે રસી બનાવી છે તે કંપનીઓ અને સંસ્થાઓ થકી તે સ્વતંત્ર છે એકવાર વાર દ્વારા રસી મંજૂર થયા પછી રસીકરણ અને રોગપ્રતિકારક શક્તિની સંયુક્ત સમિતિ એટલે કે જયસીવીઆઈ સરકારને સલાહ આપશે કે રસીનો કેવા અને કયા સમુદાયને સૌથી વધુ અસરકારક ફાયદો થશે કોવિડ નાઇન્ટીન રસી વિશે ઘણી દંતકથા તેમજ અફવાઓ ફેલાઈ રહી છે તે જાણવું અગત્યનું છે કે રસીનો ઉપયોગ લાયસન્સ વગર અથવા મજબૂત સલામતી ધોરણો પસાર કર્યા વિના કરવામાં આવશે નહીં આ રસી હાલમાં યુકે અને સમગ્ર વિશ્વમાં અજમાવવામાં આવી રહી છે અને હજારો લોકો રસી લઈ ચૂક્યા છે અને ડેટા સૂચવે છે કે તે અસરકારક છે તથ્ય સત્ય હકીકત તમામ રસીકરણ એમઇચારે દ્વારા અધિકૃત હોવી આવશ્યક છે જ્યારે અંતિમ તબક્કાના અજમાયશ ડેટા પ્રકાશિત કરવામાં આવશે ત્યારે નિષ્ણાતો તથા વૈજ્ઞાનિકો તેની અસરકારકતા માટે પરિણામો તેમજ એમઇચારેની દ્વારા તપાસ કરશે અંતમાં એ જાણવું જરૂરી છે કે જ્યાં સુધી રસીની સલામતી પુરવાર ન થાય ત્યાં સુધી કોઈ રસી બહાર પાડવામાં આવતી નથી છેલ્લા કેટલાક અઠવાડિયામાં ત્રણ અલગ અલગ કંપનીઓએ જાહેરાત કરી છે કે તેઓએ કોવિડ નાઇન્ટીનની રસી બનાવી છે અને મંજૂરીના તબક્કે પહોંચ્યા છે આમાંથી બે કંપનીને એમએચારે દ્વારા મંજૂરી મળી ગયેલ છે કંપનીઓએ જાહેરાત કરી છે કે તેમની રસી કોવિડ નાઇન્ટીન સામે નેવુંથી પંચાણું ટકા અસરકારક છે વૃદ્ધો વધુ જોખમકારી બીમારી ધરાવતા લોકોમાં પણ તે અસરકારક હોવાનું દર્શાવવામાં આવ્યું છે આ તબક્કે કંપનીઓ સલામતી અને અસરકારકતાની સ્વતંત્ર ચકાસણી માટે નિયમનકાર એટલે એમએચઆરઈને પોતાનો ડેટા રજૂ કરશે તે માટે પ્રી રિવ્યુ પણ થશે એટલે કે વિશ્વવ્યાપી નિષ્ણાતો તથા વૈજ્ઞાનિકો તેમના તારણોની સમીક્ષા કરશે એમએચઆરએ દ્વારા સલામતી અને અસરકારક તરીકે માન્યતા પ્રાપ્ત થયા પછી જ રસી માણસોને આપી શકાય છે તેથી કોઈ પણ દાવો કરે કે કોવિડ નાઇન્ટીનની રસી અસુરક્ષિત છે એ અપરિપક્વ છે તે તદ્દન ખોટો દાવો છે તથા લોકોને તે ન લેવાની ભલામણ કરવી અથવા પોતે રસી ન લેવાની ઈચ્છા વ્યક્ત કરવી કારણ કે રસી બનાવતી કંપનીઓ સિવાય બીજા કોઈએ ડેટા જોવાની અને તેને સ્વતંત્ર રીતે તપાસ કરવાની તક મળી નથી આ ઉપરાંત ખોટી અફવાઓ ફેલાવાથી જે માણસોને કોવિડ નાઇન્ટીનની સૌથી ખરાબ અસર થાય છે તેઓની જિંદગી તમે જોખમમાં મૂકો છો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફેલાતી વિડીયો જે દાવો કરે છે કે રસી અસુરક્ષિત છે અને લોકોને તે ન લેવાની સલાહ આપે છે તે વિશે જાણપણું રાખવું એ મહત્વનું છે જો તમને આવી માહિતી પ્રાપ્ત થાય તો તે પર ક્ષણભર વિચારવું કે આ વિશ્વાસપાત્ર વ્યક્તિ પાસેથી આવ્યું છે મુખ્ય સ્વતંત્ર સમાચાર સંસ્થાઓ પણ આ જણાવી રહી છે કે કેમ અને તેનાથી તમે કેવું અનુભવો છો જો તમને આવી માહિતીથી ચિંતા ગુસ્સો અથવા મૂંઝવણ અનુભવાય તો તમને ભલામણ કરીએ છીએ કે તમે આ વાત આગળ ફેલાવશો નહીં અને ફેલાવતા પહેલાં અને વાત કરતાં પહેલાં તમારી જાતે સંશોધન કરવા માટે સમય કાઢો વિશ્વસનીય મિત્રો અને કુટુંબીજનોને પૂછો અને તમારા જીપી અને એનએચએસ અને સરકારી વેબસાઇટમાંથી સલાહ મેળવો